જો એ અનિવાર્યતાને આપણે ન પીછાણીએ અને અમેરિકા અમેરિકાનું ફોડી લેશે ભારત ભારતનું ફોડી લેશે પાકિસ્તાન પાકિસ્તાનનું ફોડી લેશે અથવા જર્મની કે ઇંગ્લેન્ડ એમનું પોતાનું ફોડી લેશે આતંકવાદના સંદર્ભમાં એમ જો કલ્પી લેવામાં આવે ને એવા પ્રકારની નીતિઓ અપનાવવામાં આવે તો બધાને છેવટે નુકસાન થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ એક મહત્વની બાબત છે અને જે બીજી મહત્વની બાબત છે તે એ છે કે આતંકવાદે લોકશાહી સામે પડકાર ઊભો કર્યો છે ચોક્કસ માત્ર રાજ્ય સામે ઊભો કર્યો છે એવું નથી પણ રાજવ્યવસ્થામાં જે લોકતંત્ર ઊભું થયું છે જે માણસ જાતને લગભગ પાંચ દસ હજાર વર્ષની મહેનત પછી ઊભું થયેલું છે એની સામે મોટો પડકાર ઊભો કર્યો છે હવે તમે જુઓ કે એક બાજુ આતંકવાદીઓ રાજ્ય સામે પડકાર ફેંકે છે લોકતંત્ર સામે પડકાર ફેંકે છે કારણ કે લોકોને એવું લાગે છે કે રાજ્ય વધારે મજબૂત થવું જોઈએ રાજ્ય વધારે હિંસક બનવું જોઈએ અને આતંકવાદીઓને મારવા જોઈએ એમાં પછી ઘણી એવું પણ બને કે સૂકા ભેગું લીલું વળે તો પણ વાંધો નથી મનુષ્યની સ્વતંત્રતા છીનવી લેવા માટે દેશમાં અને દુનિયામાં રાજ્યો તૈયાર થઈ ગયા છે આતંકવાદને નાથવાના નામે અને માટે લોકશાહી સામે ખતરો ઊભો થયો છે આવા પ્રકારની પરિસ્થિતિમાં આતંકવાદ એ દુનિયાના રાજકારણને માટે અત્યંત મહત્ત્વનો ચિંતાનો વિષય બન્યો છે એટલે એક બાજુ એવું લાગે છે આપણને કે આતંકવાદીઓ રાજ્ય સામે પડકાર ફેંકે છે લોકતંત્ર સામે પડકાર ફેંકે છે અને મોટાભાગના આતંકવાદીઓ એ ઇસ્લામી આતંકવાદીઓ છે ત્યારે આરબ જાતિના ઈસ્લામી લોકો વધારેને વધારે સ્વતંત્રતા ઝંખી રહ્યા છે એટલે લીબિયામાં ઇજિપ્તમાં ટ્યુનિશિયામાં યમનમાં જે અત્યારે બળવા દેખાય છે જુવાળ દેખાય છે સ્વતંત્રતા માટેનો આ કેટલી મોટી વિરોધાભાસી બાબત છે એટલે તમે જોઈ શકો છો કે એક બાજુ આતંકવાદીઓ એમ ઈચ્છે છે કે શરિયતના નામે કુરાનના નામે રાજ્ય ચાલે અને બીજી બાજુ એ જ ઇસ્લામ પાળનારા લોકો આરબ જાતિના લોકો વધારેને વધારે સ્વતંત્રતા માગે છે મને ખબર નથી કે આ લોકજીવાળનું શું પરિણામ આવશે પણ એક બાબત નક્કી છે કે આ લોકજીવાળનું એ પરિણામ આવવાનું છે કે જે આતંકવાદીઓએ કલ્પ્યું નથી કારણ કે આતંકવાદ સામેનો સૌથી મોટો પડકાર એ વાસ્તવમાં ઇસ્લામી દેશોમાંથી જ ઊભો થઈ રહ્યો છે અને એટલે આપણે જોઈ શકીએ એમ છીએ કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં રાજ્ય સામેનો પડકાર અને લોકતંત્ર સામેનો પડકાર હવે ઈસ્લામ સામેનો પડકાર બની ગયો એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે મને લાગે છે કે આ બહુ જ વ્યાપક સવાલો છે આંતરરાષ્ટ્રીય રાજકારણના અને એને અત્યંત સૂક્ષ્મતાથી જોવાની આવશ્યકતા છે હેમંતભાઈ એન્ટિંગ્ટને જે હાઇપોથિસિસ આપેલો હમ એક બાજુ આધુનિક સંસ્કૃતિ હશે લોકશાહી મૂડીવાદી આધુનિક સંસ્કૃતિ હશે અને બીજી બાજુ ઇસ્લામિક સંસ્કૃતિ હશે બંને વચ્ચે સંઘર્ષ થશે એ હાઇપોથિસિસ કેટલા અંશે સાચો પડ્યો આ બાબતને જો આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો એવું બહુ ચોક્કસપણે લાગે છે કે ઇસ્લામી આતંકવાદીઓ જે છે એ છેલ્લા પંદરસો વર્ષ દરમિયાન જે ઇસ્લામનું પ્રચલન થયું એના સિદ્ધાંતોમાંથી બહાર નીકળવાને માટે તૈયાર નથી એ દરેક બાબત માટે કુરાન અને શરીયત તરફ નજર કરે છે જ્યારે દુનિયાની ઘણી મોટી સંખ્યામાં પ્રજા ભૂતકાળ તરફ નજર કરવાને બદલે ભવિષ્ય તરફ નજર કરવા માગે છે એટલે સ્વતંત્રતા અને સમાનતા આ બે મહત્વના મૂલ્યો છે જે મૂલ્યો માણસ જાતે દસ હજાર વર્ષની મહેનત પછી ઊભા કર્યા છે અને રાજકારણમાં એ મૂલ્યોને મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે હું ઘણીવાર એમ કહું છું કે માણસજાત બે રીતે બદલાઈ ગઈ છે એક બાબત એ હતી કે માણસ લગભગ પાંચ દસ હજાર વર્ષ સુધી રાજાઓના યુગમાં જીવી હવે રાજાઓ ગયા અને એટલા માટે જગત બદલાઈ ગયું છે આ એક અગત્યનો મુદ્દો છે અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે રાજાઓને કાઢવા માટેની જે પ્રોસેસ શરૂ થઈ જે પ્રક્રિયા શરૂ થઈ બસો અઢીસો વર્ષ પહેલાં બરાબર એ જ પ્રકારની પ્રક્રિયા એ એ જ સમયમાં શરૂ થઈ અને તે માણસે પોતાનું આર્થિક જીવન કેવી રીતે વધારે સુખમય બનાવવું એને માટેના રસ્તાઓ શોધવાની શરૂઆત કરી અને માણસ જાત દસ હજાર વર્ષથી અથવા કહો કે એનાથી પણ વધારે સમયથી ખેતીમાં જીવતી હતી ખેતરોમાંથી ઉત્પાદન કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતી હતી એ માણસ જાત ખેતરો છોડીને કંઈ કહું છે ઉદ્યોગો તરફ વળી એટલે રાજકારણ બદલાઈ ગયું અર્થકાર પણ આ ઈસ્લામી આતંકવાદીઓને આ બદલાયેલા માહોલ સાથે જાણે કંઈ કશી લેવા દેવા નથી એમ તેઓ કુરાન અને હદીસ તરફ અને શરિયત તરફ સતત નજર ફેંક્યા કરે છે અને એમ કહેવા માગે છે કે કુરાનમાં જે પ્રકારનું રાજ્ય હતું અથવા કુરાનમાં જે પ્રકારના આદર્શો બતાવવામાં આવ્યા છે અથવા હદીસ અને શરિયતમાં જે પ્રકારના આદર્શો બતાવવામાં આવ્યા છે બસ એ જ રીતે અમારે જીવન જીવવું છે અને બીજાઓને જીવન જીવવાની ફરજ પાડવી છે મને લાગે છે કે આ મનુષ્યની સ્વતંત્રતા ઉપરનો ઘાજ આઘાત છે અને લોકશાહી ઉપરનો આઘાત છે એટલે સેમ્યુલ અન્ટિંકને જે વાત કરી તે વાત બિલકુલ સાચી છે એમ મને લાગે છે એક બાજુ સ્વતંત્રતા અને સમાનતા ઈચ્છનારા લોકો છે એક બાજુ વ્યક્તિને મહત્ત્વ આપનારા લોકો ઈચ્છે છે અને વ્યક્તિની સ્વતંત્રતા એ કેવી રીતે વધારેને વધારે મહત્તમ બને એને માટેની મથામણ ચાલે છે અને એ માટેની વ્યવસ્થાઓ ચાલે છે એટલે એક બાજુ બજાર છે બીજી બાજુ રાજ્ય છે આ બજાર અને રાજ્ય એ બંનેથી કેવી રીતે બહાર નીકળી શકાય અને મનુષ્યને વધારેને વધારે સ્વતંત્ર કરી શકાય એને માટેની મથામણ ચાલે છે અને બીજી બાજુ આ એવા તત્વો છે આતંકવાદી તત્વો ઇસ્લામી તત્વો કે જે તત્વો મનુષ્ય જાતને પાછળ પાંચસો હજાર પાંચ હજાર વર્ષ પાછળ લઈ જવા માગે છે અને એ લોકો એમ કહે છે કે મોહમ્મદ પૈગમ્બરે જે કહ્યું હતું અથવા તો કુરાનમાં જે લખવામાં આવ્યું છે અથવા શરિયત અને હદીસમાં જે લખવામાં આવ્યું છે એ જ સાચું છે ને એ સિવાય બીજું કશું સત્ય નથી એટલે મને લાગે છે કે આ બે છેડા છે અને આ બે છેડા સાથેનો સંઘર્ષ એ માણસ જાત અત્યારે નિહાળી રહી છે એવું મને લાગે છે આ બે વચ્ચે સંઘર્ષ થવો અનિવાર્ય છે તમે એકવાર જ્યારે એમ સ્વીકારો કે મનુષ્ય સ્વતંત્ર હોવો જોઈએ અને ઘૂમટો તાણવો અથવા બુરખો ઓઢવો એ સ્વતંત્રતા વિરોધી પ્રતિક છે અથવા મહિલાઓ ઉપર અત્યાચાર કરનારું પ્રતિક છે એમ જો તમે સ્વીકારો ને એને મૂલ્ય તરીકે સ્વીકારો તો તમારે બુરખાનો વિરોધ કરવો પડે અને તમારે બુરખો ઓઢવાની જે પ્રથા છે એ ધાર્મિક હોય કે ન હોય તો પણ એનો વિરોધ કરવો પડે જેમ તમે ઘૂંઘટ ઓડાડવો એની પ્રથાનો વિરોધ કરો તેમ એટલે શું મૂલ્ય છે એ જો આપણે સ્વીકારીએ તો મને લાગે છે કે મૂલ્યને આધારે આપણે રસ્તાઓ શોધવા પડે આધુનિક જે મૂલ્યો છે સ્વતંત્રતા અને સમાનતાના મૂલ્યો એનો વિરોધ ઇસ્લામી આતંકવાદીઓ કરી રહ્યા છે એ જો સમજવામાં આવે બરાબર પાયામાંથી તો એમને કેવી રીતે પાઠ ભણાવવો એ આપણે સમજી શકીએ મને એવું લાગે છે કે ઘણીવાર વધારે પડતી અહિંસા એ શું કહેવાય કે કાયરતા ગણાય અને આ આ જે મુદ્દો છે તેને આપણે મહાભારતની એક પરિસ્થિતિ સાથે સંકળાવી શકીએ કે ભગવાન કૃષ્ણ દુર્યોધન પાસે જાય છે વિષ્ટિકાર તરીકે અને એમ કહે છે કે આ પાંચ ભાઈઓ પાંડવો એને માટે તું પાંચ ગામ તો આપ આખું રાજ્ય નથી જોઈતું ભલે યુધિષ્ઠિર હકદાર હોય તો પણ અને દુર્યોધન ના પાડે છે કે નહીં હું પાંચ ગામ આપવા માટે પણ તૈયાર નથી અને ત્યારે મહાભારત ઊભું થાય છે એનું યુદ્ધ ઊભું થાય છે અને એ દુર્યોધનને મારવામાં આવે છે મને એમ લાગે છે કે આ ત્રાસવાદ એ એક અસુર જાતિના લોકો ચલાવે છે અને એમનો નાશ કરવો એ જ જો ઉપાય હોય જો એ સમજવા માટે તૈયાર ના હોય તો મને લાગે છે કે દુનિયાભરના રાજકીય નેતાઓએ રાજ્યોએ રાજકીય પક્ષોએ બધાએ ભેગા થઈને આ અસુર જાતિનો નાશ કર્યા વિના છૂટકો નથી હેમંતભાઈ આ જાતિનો નાશ કરવાની જે વાત છે હવે ઇસ્લામિક વિચારધારા એક વિચારધારા છે બરાબર આપણને

જ્યારે સ્વેચ્છાએ ગુલામી સ્વીકારી લેવામાં આવે છે ત્યારે ગુલામી ગુલામી નથી રહેતી એવું સમજવું વધારે પડતું છે એટલે દાખલા તરીકે ભારતમાં દલિતોની જે પરિસ્થિતિ સદીઓ સુધી રહી હવે તમે એમ કહો કે સ્વેચ્છાએ જ કોઈ દલિત ગામની બહાર રહે છે તો એ વાત સાચી છે એટલે એનો અર્થ એવો થાય છે કે આમાં સ્વી જ્યારે જે માણસ ગુલામ છે એને પોતાને ગુલામીમાં આનંદ આવવા માંડે એવા પ્રકારની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે આપણે આ કહેવાતી સ્વેચ્છા અને કહેવાતું સામાજિક ધાર્મિક દબાણ એ બે વચ્ચેનો તફાવત આંકડો વધારે મહત્વનો થઈ પડે છે બરાબર હવે સાહેબજી આ જે ત્રાસવાદી પ્રવૃત્તિઓ છે એક બાજુ વિશ્વ રાજકારણને પ્રવાહ આપી રહી છે માનવીની મુક્તિની ઝંખના એક તો રાજ્યની ગુલામીમાંથી અને બીજું ધર્મની ગુલામીમાંથી આ જ એક સમય ક્રિસ્ટનિટીમાં હતી ખ્રિસ્તી ધર્મ માનવીની સ્વતંત્રતા પર હાવી થઈ ગયો જીઓના દો ઘણા ઉદાહરણો છે અને એક બાજુ હિન્દુ પણ એક સમય એવો હતો કે ધાર્મિક વધારે પડતી ધાર્મિકતાને કારણે સમાજના કેટલાક વર્ગો પર ખાસ કરીને મહિલાઓ અને દલિતો પર જુલ્મો થયેલા છે બરાબર એટલે આપણે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર ધર્મની વાત નહીં કરીએ પણ ધર્મ અને રાજ્ય આ બંનેમાંથી માંથી ઇમેન્સિપેશન ઝંખે છે માનવજાત મુક્તિ ઝંખે છે બરાબર આજે ત્રાસવાદ પણ હાવી થઈ રહ્યો છે ભલે ચોક્કસ કોઈ ધર્મ દ્વારા પ્રેરિત હોય એની વિચારધારાથી પ્રેરિત હોય અને બીજી બાજુ આર્થિક પરિબળો આ બે પરિબળો વિશ્વ છે આગળ જવા માટે તો કયું વધારે પરિબળ હાવી થઈ રહ્યું છે આર્થિક મને એમ લાગે છે કે આ બાબતને આપણે થોડીક જુદી રીતે પણ જોઈએ હાજી વિશ્વના રાજકારણ પર અત્યારે અત્યંત મહત્વનો પ્રભાવ અર્થકારણ પાડે છે જેમ ધર્મ પાડે છે એમ અર્થકારણ પાડે છે ધર્મને આપણે બાજુ પર મૂકી દઈ શકીએ એમ નથી એનું કારણ એ છે કે જગતનો એક પણ દેશ એવો નથી કે જેના આંતરિક રાજકારણ ઉપર એના ધર્મનો પ્રભાવ ન હોય એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર પણ ઇસ્લામનો ખ્રિસ્તી ધર્મનો હિન્દુ ધર્મની ફિલોસોફીનો કે બૌદ્ધ અને કન્ફ્યુશિયસ ધર્મની ફિલોસોફીનો પ્રભાવ હોય છે દાખલા તરીકે જવાહરલાલ નહેરુએ પંચશીલના સિદ્ધાંતો આપ્યા અને હિન્દી ચીની ભાઈ ભાઈ કહ્યું એ કઈ ફિલોસોફીનો પ્રભાવ હતો એ હિન્દુ ધર્મની અને બૌદ્ધ ધર્મની ફિલોસોફીનો પ્રભાવ હતો તો કહેવાનો મુદ્દો એ છે કે જેમ ધર્મ પ્રભાવ પાડે છે એમ દુનિયાના રાજકારણ ઉપર અત્યારે બજાર અથવા અર્થતંત્ર પ્રભાવ પાડે છે વિશ્વ બેંકની સ્થાપના થઈ અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના થઈ ઓગણીસોને ચુમ્માલીસમાં બ્રિટન બુર્ડ્સમાં જે કોન્ફરન્સ થઈ એને પરિણામે અને એ વખતે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આઈટીઓ નામની સંસ્થાની સ્થાપના કરવાનું વિચારવામાં આવ્યું હતું પણ પછી એ પ્રકારની સંસ્થાની રચના ના થઈ અને છેક છેલ્લે ઓગણીસોને પંચાણુંમાં વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ દુનિયાભરમાં ઉત્પાદનના સાધનોનો વેપાર અને વસ્તુઓ અને સેવાઓનો વેપાર મુક્ત થઈ જાય કોઈપણ જાતના અવરોધો વગર ચાલે એને માટે વિશ્વ વ્યાપાર સંગઠનની રચના થઈ જાય પણ આ ત્રણેય સંસ્થાઓ આઈએમએફ વર્લ્ડ બેંક અને ડબ્લ્યુડીઓ વિશ્વ વ્યાપાર સંગઠન આ ત્રણેય સંસ્થાઓનું એક પોતાનું આંતરિક રાજકારણ છે એ તો ખરું જ પણ દુનિયાભરનું રાજકારણ એ એના ઉપર પ્રભાવિત પ્રભાવ પાડે છે અને એમનું રાજકારણ દુનિયાના રાજકારણ ઉપર પ્રભાવ પાડે છે આમ બંને પ્રકારની અસરો આપણને જોવા મળે છે અમેરિકનો ચીનમાં જાય અને ચીનની સરકાર સાથે વાતો કરે અને ચીનની સરકારવાળા એમ કહે કે તમારે હ્યુમન રાઇટ્સ માનવ અધિકારો વિશે ચર્ચા કરવી હોય તો આપણે કશી વાત નથી કરવી એટલે અમેરિકનો તરત જ વેપારના મુદ્દે આવે અને એમ કહે કે અમેરિકન કંપનીઓ તમારે ત્યાં રોકાણ કરે એમાં તમે જે કંઈ વાંધાઓ ઉઠાવી રહ્યા છો એ દૂર કરો માનવ અધિકારોની વાત બાજુ પર રહી જાય આટલી હદ સુધી દુનિયાના અર્થતંત્રનો પ્રભાવ દુનિયાના રાજકારણ ઉપર અત્યારે પડી રહ્યો છે અને વિદેશ નીતિઓ ઉપર પડી રહ્યો છે કદાચ આપણે એમ કહી શકીએ એવી સ્થિતિમાં જઈએ કે આર્થિક નીતિઓ એ રાજકીય નીતિઓ ઉપર અત્યારે પ્રભાવ પાડે છે એક જમાનો હતો કે જ્યારે પોલિટિકલ ઇકોનોમી રાજકીય અર્થતંત્ર એવો એક શબ્દ પ્રયોગ કરવામાં આવતો હતો અને એમ કહેવામાં આવતું હતું કે અર્થશાસ્ત્ર નામનો એક બીજો બીજું શાસ્ત્ર છે જ નહીં એ તો રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બંને ભેગા છે કૌટિલ્ય તો અર્થશાસ્ત્ર પુસ્તક લખ્યું અને એમાં માત્ર આર્થિક નહીં પણ રાજકીય સિદ્ધાંતોનું પણ પ્રતિપાદન કર્યું તો કહેવાનો અર્થ એ છે કે બજાર પોતે એક આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું પરિબળ બન્યું છે એટલે સમૃદ્ધિ વધારે અગત્યની છે અને આ સમૃદ્ધિ કેવી રીતે મળી શકે તો એને માટે મુક્ત વ્યાપાર અને મુક્ત સ્પર્ધા અનિવાર્ય છે એવું સ્વીકારવામાં આવ્યું છે અત્યારે વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર અને એને પરિણામે દુનિયાભરના દેશો પોતાની આવક વધે જીવન ધોરણ ઊંચું જાય ગરીબી અને બેકારી દૂર થાય એને માટેના પ્રયત્નમાં લાગ્યા છે તેવા પ્રકારના સંજોગોમાં રાજકીય નીતિઓ એ વધારેને વધારે બજાર ઉપર આધારિત થઈ છે અથવા બજાર દ્વારા પ્રભાવિત થઈ છે એમ આપણે કહી શકીએ અને એટલે અમેરિકા અને યુરોપ બંને એક એવો પ્રયત્ન કરી રહ્યા છે કે દુનિયાભરમાં એમની કંપનીઓ ફેલાય અને એમ કરવામાં રાજકીય હિતોને થોડા થોડા બાજુ પર મૂકવા પડે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તો બાજુ પર મૂકીને પણ એ કામ કરવાને માટે તૈયાર છે એટલે ચીનમાં લોકશાહી આવે એ અમેરિકા કે યુરોપની પ્રાથમિકતા નથી પણ ચીનમાં અમેરિકા અને યુરોપની કંપનીઓનું રોકાણ વધે અને એમનો નફો વધે અને એ નફો અમેરિકા અને યુરોપમાં પાછો આવે એ એની મોટી પ્રાથમિકતા છે આ બાબતોને જો આપણે ધ્યાનમાં લઈએ તો મને લાગે છે કે આપણે દુનિયાના અત્યારના રાજકારણને વધારે સારી રીતે સમજી શકીશું મિત્રો એક તમને દાખલો આપું બિલ ક્લિન્ટન જ્યારે પ્રેસિડેન્ટ હતા અમેરિકાના ત્યારે ત્યાં એક બહુ જ મોટું કૌભાંડ થયું અને એ કૌભાંડને ફાઇનાન્શિયલ સ્કેમ તરીકે નાણાંકીય કૌભાંડ તરીકે ઓળખવામાં આવે છે મૂળભૂત રીતે તો એ ઓડિટ કૌભાંડ હતું અમેરિકાની ખૂબ જ જાણીતી કંપની એન્ડ્રોન આ એન્ડ્રોન કંપનીના જે ચોપડા હતા હિસાબી ચોપડા એ ખોટા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ એમને જે પ્રમાણપત્રો આપેલા એ બધા ખોટા હતા એમ જ્યારે બહાર પડ્યું ત્યારે એન્ડ્રોન કંપનીના શેર ન્યૂયોર્ક શેર બજારમાં કકડભૂસ થઈ ગયા અને કંપની ની નું દેવાળું ફૂંકાઈ ગયું તેવા સમયે